હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 1.4માં દાખલા નંબર 2 જોઈએ. પ્રશ્ન 1માં જે સમય સંખ્યાઓ દશાંશ નિરૂપણ સાંત હોય તેવું તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. એટલે કે અહીંયા આગળ 6/15 છે, તો કે આ સાંત દશાંશ નિરૂપણ કહેવાશે. તો કે આ દશાંશ નિરૂપણ સાંત છે તો તેને દશાંશ નિરૂપણ કરવાનું હોય તો સૌ પ્રથમ શું કરવાનું? તો કે અહીંયા આગળ આપણે જોઈએ તો કે 6 એટલે કે 2 ગુણાકાર 3 કહેવાય, 5 ગુણાકાર 3 એટલે કે 15 થઈ જશે. અહીંયા અંશ અને છેદમાંથી 3 કેન્સલ થઈ જાય તો કે જવાબ શું આવે? 2/5. તો કે મારે છેદમાં 10 લાવવા હોય તો કે શું કરવું પડે? 5 ને 2 વડે ગુણવા પડશે. તો કે જો હું અહીંયા 5 ને 2 વડે ગુણાકાર કરું છેદમાં, તો કે અંશમાં બી મારે 2 વડે ગુણાકાર કરવા પડે. તો કે અંશમાં શું આવી જશે? તો કે 2 × 2 = 4 અને છેદમાં 10, એટલે કે દશાંશ નિરૂપણ કેવું આવશે? તો કે 0.4 આવી જશે દશાંશ નિરૂપણ. તો આપણને કહેવામાં આવ્યું હતું કે 6/15 દશાંશ નિરૂપણ કરો, અને આપણે દશાંશ નિરૂપણ કરી દીધું. પ્રશ્ન 1માં 35/50 દશાંશ નિરૂપણ સાંત હતું. તો આપણે અહીંયા આગળ જો જવાબ લઈએ તો કે મારે શું કહી શકાય? તો કે અહીંયા આગળ 35 એટલે કે 7 × 5 થાય, અને છેદમાં 50 એટલે કે 10 × 5 કહી શકીએ. તો કે 5 5 કેન્સલ થઈ જશે, બરાબર. 5 ને આપણે અહીંયા આગળ જો 5 × 5 કહી શકીએ, તો કે 5 5 કેન્સલ થઈ જાય. તો શું જવાબ રહે? તો કે 7/10 અને 7/10 એટલે કે 0.7 કહેવાય. કે આપણને કહેવામાં આવ્યું હતું કે 35/50 ને દશાંશ નિરૂપણ કરવાનું હતું, તો આપણે એનું દશાંશ નિરૂપણ કરી દીધું. શું આવ્યું? 0.7 આવ્યા. બરાબર છે. થેન્ક યુ.